विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? मजा में जोई ने? ऑनलाइन भणवानी मजा तो अलग ज छे, खरु ने? आवा सरस सरस वीडियो जोई ने अभ्यास करवानी मजा कोने ना आवे? साची बात ने? हा के ना? तो विद्यार्थी मित्रों, धोरण त्रण अने आजना आसपासना लेक्चर में आप सौनो हूँ स्वागत करू छू, फरी स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, आजना आसपासना लेक्चर में आपणे स्वाध्याय समझूती लेवानी छे, जे तमने ख्याल ज छे, कारण के गई कालना लेक्चर में आपणे पाठ 14 अने पाठनो नाम छे आपणो खोराक। तो आ पाठनी स्वाध्याय समझूतीनी आपणे शरूआत करी, अने तमने बधाने खबर छे कि आ पाठ द्वारा आपणे केवो खोराक लेवो जोईए, कई रीते खोराक लेवो जोईए, पछी कुटुंबना दरेक सभ्योने आपणे कई रीते मददरूप करवी जोईए, आ समूह जीवन जे छे ए जीवानी भावना आ पाठनी अंदर आपणने ख्याल आवे छे। तो चलो विद्यार्थी मित्रों, स्वाध्याय समझूती माटे रेडी थई जाओ। तमने बधाने खबर छे कि ज्यारे ज्यारे पाठ समझूती होय त्यारे ध्यानथी पाठ समझवानो होय छे, कशु लखवानी जरूर होती नथी। परंतु ज्यारे ज्यारे स्वाध्याय समझूती होय तो तमारे बुक अने पेन्सिल लईने ज बेसवानुं होय छे। શું કામ? તો સ્વાધ્યાય સમજૂતીમાં જે પ્રશ્નો તમારી સામે આવે ને તે ધ્યાનથી સાંભળવાના છે, તેના જવાબો યાદ કરવાના છે અને સાથે સાથે લખતા પણ જવાના છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્વાધ્યાય સમજૂતીમાં પહેલો પ્રશ્ન વિકલ્પનો જોયો, તેની સમજૂતી મેળવી અને સાથે સાથે લખતા પણ ગયા, બરાબર ને? તો ચલો પહેલાં તો જે પ્રશ્ન કાલે આપણે લીધો હતો, લખ્યો હતો, તેનું થોડું પહેલાં તો રિવિઝન કરશું અને પછી બીજો પ્રશ્ન ખાલી જગ્યા છે તે આપણે સાંભળશું, સમજૂતી તેની મેળવશું અને સાથે સાથે લખતા પણ જશું, બરાબર? તો ચલો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો રેડી થઈ જાઓ લખવા માટે। સૂચના લખો, જે વિદ્યાર્થી મિત્રોએ કાલના લેક્ચરમાં આ વિકલ્પો બધા નથી લખ્યા ને તે આજના લેક્ચરમાં લખી નાખશે, બરાબર? અને આ બધા વિકલ્પો છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, જોડકા છે, આ એક બુકમાં લખીને રાખજો। જ્યારે જ્યારે એક્ઝામ હોય ને ત્યારે તમારે આ જે લખાણ છે ને તેમાંથી વાંચન કરીને યાદ કરીને તમારે એક્ઝામ આપવાની રહેશે, બરાબર? જેની પાસે સ્વાપોથી હોય એ સ્વાપોથીમાં પૂરજો, અને જેણે સ્વાપોથી નથી લીધી તે બુકમાં લખશે, બરાબર? ચલો તો સૂચના લખી નાખો, પહેલાં તો આજની તારીખ લખો, પછી પાઠ 14, પાઠનું નામ લખો, આપણો ખોરાક, સૂચના લખો, વિકલ્પો। જે વિદ્યાર્થી મિત્રોએ ગઈકાલના લેક્ચરમાં આ વિકલ્પો લખી નાખ્યા છે એ મારી સાથે વાંચન કરશે અને તેના જવાબો પાકા કરશે। ચલો તો હવે સૂચના લખી લીધા પછી પહેલું વિધાન જોઈએ આપણે વિકલ્પનો। તો પહેલું વિધાન છે, વાંચો જોઈએ શું છે, વાંચો મોટેથી। વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે? વેણુનું કુટુંબ
પોતાના કામ કેવી રીતે કરે છે? તો આપણે પહેલાં તો બધા જવાબો જોઈએ. દરેક પોતાનું કામ અલગથી કરે છે, કામવાળાઓ પાસે કામ કરાવે છે, બધા જ સાથે મળીને કામ કરે છે કે વેણુની મમ્મી ઘરના બધા કામ કરે છે? તો તમે પાઠ સમજૂતી બરાબર લીધી છે, બરાબર તમે ધ્યાનથી પાઠ સમજ્યો છે. તો બોલો જોઈએ કે સાચો જવાબ આ ચારમાંથી કયો છે. ક, જે મેં ટીક કરેલી જ છે સાચા જવાબમાં, બરાબર ને? તો તેનો સાચો જવાબ છે કે બધા જ સાથે મળીને કામ કરે છે. તમે ચિત્રમાં પણ જોયું ને, વેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ, તો બધા જ સાથે મળીને કામ કરે છે. અને બોક્સમાં લખો ક. પછીનો સવાલ છે, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? દૂધ, દહીં, પેંડા કે હળદર? તો આપણે એ જવાબ જોઈએ ને કે ભાઈ પ્રાણીમાંથી અને વનસ્પતિમાંથી મળતી કઈ કઈ વસ્તુ છે. તો તે આપણને ખ્યાલ જ છે કે દૂધ, તો દૂધ કોણ આપે? પ્રાણી આપે. તો તે આવે, એ વનસ્પતિ નથી દેતી. તો ના, દૂધ નહીં. પછી દહીં, તો દહીં દૂધમાંથી બને, તે પણ નહીં. પેંડા, તો પેંડા દૂધમાંથી બને, ના તે પણ જવાબ ન આવે. તો વનસ્પતિમાંથી મળતી વસ્તુ હળદર, બરાબર ને? તો જુઓ અહીંયા ડ ઉપર આપણે ટીક કરેલું છે અને તેનો ક્રમ અહીંયા બોક્સમાં લખેલો છે, હળદર. પછીનું વિધાન છે, નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? બટાકા, ઊન, રબર, ગોળ? નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? બટાકા, ઊન, રબર, ગોળ? તો તેનો સાચો જવાબ બ, ઊન. તેનો ક્રમ લખશું બોક્સમાં, ઊન, અને અહીંયા બોક્સમાં લખશું બ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે ત્રણ વિધાનો તમે લખી નાખ્યા સારા અક્ષરે, હા કે ના? ફરીવાર હું સવાલ, જો ચારે ચાર જવાબો લખવાની જરૂર બિલકુલ નથી, માત્ર ને માત્ર તમારો જે સાચો જવાબ હોય તે જ લખજો અને તેનો ક્રમ બોક્સમાં લખજો, બરાબર? વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે? બધા જ સાથે મળીને કામ કરે છે. પછીનું બીજું વિધાન છે, નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે? તો તેનો સાચો જવાબ છે હળદર. નીચેનામાંથી કઈ વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે? તો તેનો સાચો જવાબ છે ઊન. ચલો વિદ્યાર્થી મિત્રો, હું થોડી વાર માટે રોકાઈ જાઉં છું. તમે પહેલાં તો આ ત્રણે ત્રણ વિધાનો જે છે એ સારા અક્ષરે લખી નાખો. હું વારંવાર કહું છું કે સવાલ લખી લીધા પછી તમારે માત્ર આ ચાર જવાબોમાંથી સાચો જવાબ જ લખવાનો છે, બરાબર? ચલો અક્ષર એકદમ સારા. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે મને આશા છે કે આ ત્રણે ત્રણ વિધાનો જે છે એ તમે લખી નાખ્યા હશે, બરાબર? હવે પછીના વિધાનો આપણે જોઈએ, સાંભળીએ, પાકા કરીએ
અને સાથે સાથે લખતા પણ જઈએ. તો ચોથું વિધાન છે, રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ. તો મમ્મી કોઈ બી રસોઈ બનાવે, રીંગણા બટેટા હોય કે ગવાર હોય કે બટાકાનું શાક હોય, ફ્લાવરનું હોય, કોબીનું હોય, તો એ બાફીને આપે માત્ર, તો પાણી નાખીને બાફીને, એમાં કોઈ જાતની વસ્તુ એટલે કે મરી મસાલા ન નાખે તો એ શાક આપણને ભાવે? એ સ્વાદિષ્ટ લાગે ન લાગે ને? તો રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે શું વપરાય છે યાદ કરો. ચલો પહેલાં તો આપણે ચારે જવાબો જોઈ લઈએ. ઓકે, તો અ મસાલાનો, એ મસાલામાં બધું આવી ગયું બરાબર, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, રાઈ, હિંગ, એ બધું આવી ગયું. તો મસાલાનો. બ મીઠાનો. ક ગરમ પાણીનો કે ડ તુલસીના પાનનો. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? મસાલાનો, મીઠાનો, ગરમ પાણીનો કે તુલસીના પાનનો? તો શું જવાબ આવશે? બોલો બોલો. તેનો સાચો જવાબ આવશે મસાલાનો. જુઓ સાચા જવાબ ઉપર ટીક કરેલું છે મસાલાનો. આપણે કોઈ બી શાક બનાવીએ તેમાં મસાલા નાખીએ તો જ સ્વાદિષ્ટ બને ને. મેં હમણાં કહ્યું ને કે આ બધા મસાલા ન નાખીએ તો એ બાફેલે જેવું શાક લાગે, એમાં મીઠું બી નહીં, લાલ મરચું બી નહીં, ધાણા જીરું બી નહીં, હળદર બી નહીં, ગરમ મસાલો બી નહીં, તો એ શાક કેવું લાગે? આપણે મોઢામાં કોળીઓ મૂકી ન શકીએ બરાબર ને? આપણને કેવી રસોઈ પસંદ છે? સ્વાદિષ્ટ બરાબર ને? અને રસોઈ સ્વાદિષ્ટ ન હોય તો આપણે ખાઈએ છીએ? શાકમાં ખાલી મીઠું ઓછું હોય તો બી આપણે મમ્મીને ફરિયાદ કરીએ, મમ્મી આજે શાકમાં મીઠું ઓછું છે, આજે તીખું નથી, આજે મોળું શાક છે, એ ફરિયાદો કરીએ છીએ. તો તેનો સાચો જવાબ છે, રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? તો તેનો સાચો જવાબ છે મસાલાનો. તેનો ક્રમ અહીંયા બોક્સમાં લખશું. પછી પાંચમું વિધાન છે, પગની મચકોડ માટે શું કરવામાં આવે છે? પાંચમો સવાલ છે, પગની મચકોડ માટે શું કરવામાં આવે છે? અ ઠંડા પાણીના પોતા મુકાય છે, ઇન્જેક્શન લેવામાં આવે છે, હળદર અને મીઠાનો લેપ કરાય છે અને ખાંડ લીંબુનું શરબત પીવામાં આવે છે. પગની મચકોડ, આપણે ચાલતા ચાલતા જતા હોય ને અચાનક આપણો પગ વળી જાય કોઈ ઢાળવાળી વસ્તુ હોય અને આપણે ચાલતા ચાલતા એકદમ તે પગ જે છે એ મચકોડાઈ જાય, તો તેનો ઈલાજ જે છે એ કઈ રીતે કરવો જોઈએ? તો ઠંડા પાણીના પોતા તો ન મુકાય, પછી ઇન્જેક્શન? ના, ઇન્જેક્શન બી નહીં, ઘરગથ્થું ઉપાય. હળદર અને મીઠાનો લેપ કરાય છે. કાલના લેક્ચરમાં મેં તમને રીત શીખવાડી હતી, યાદ છે કે ભૂલી ગયા? કે પગ મચકોડાઈ ગયો હોય ને તો આપણે હળદર અને મીઠાનો લેપ કઈ રીતે કરાય, બોલો જોઈએ. કાલે મેં શીખવાડ્યું હતું, બોલો બોલો. હું ફરી વાર આજના લેક્ચરમાં બોલી જાઉં છું કે એક કટોરો લેવાનો,
તેમાં થોડું પાણી લેવાનું, તેમાં એક ચમચી હળદર નાખવાની, પછી તેમાં ચપટી મીઠું નાખવાનું અને ગેસ શરૂ કરી અને ધીમો ગેસ રાખવાનો. અને એ જે વાટકો છે, કટોરો છે, હળદર, પાણી અને મીઠાવાળો, તે કટોરાને ગેસની ઉપર મૂકો અને ચમચીથી હલાવો. ગરમ થશે પછી ખત 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 એવો અવાજ આવશે, પછી એકદમ જે અંદરનો લેપ છે ને એ જાડો થવા માંડશે. તો એ પછી લેપ તૈયાર થઈ જાય તો એ વાટકાને જે છે એ ગેસ બંધ કરીને ઉતારી લ્યો અને સહન થાય ને તેટલું ગરમ રાખવાનું, બહુ ગરમ નહીં રાખવાનું, પણ થોડું થોડું એ જે લેપ છે એને ગરમ ગરમ જે છે એ જે મચકોડાઈ ગયેલો ભાગ હોય ને ત્યાં લગાડી દેવાનો. બે કે ત્રણ દિવસ આવું કરશો ને તો ફેર પડી જશે. આ ઘરગથ્થુ ઉપચાર છે. આવ્યું ને યાદ કાલે આ રીત મેં કહી હતી ને? જે વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી લેક્ચર એટેન્ડ કરતા હશે ને તેમને તો આ ખ્યાલ જ હશે, અને તેમની ચર્ચા એ લોકોએ કાલે જ મમ્મી સાથે ને પપ્પા સાથે કરી હશે. ચલો હવે પછીના વિકલ્પો જોઈએ. આપણે છઠ્ઠો વિકલ્પ, લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? તો લવિંગ તમે મમ્મીને કહ્યું હતું, મેં કીધું તું કે મમ્મીને કહેજો મને લવિંગ બતાડો, એટલે ખ્યાલ આવે. ઘરમાં તો હોય જ, મરી મસાલા હોય ને, તીખા, એલચી, તજ, બાદિયા, લવિંગ, જીરું. તો આ લવિંગ જે છે તેને તમે જોઈ અને પછી એ કેટલું ગુણકારી છે તે જુઓ તમે. તો અહીંયા સવાલ છે, લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? તો લવિંગ જે છે ને એ, પહેલાં તો આપણે ચાર જવાબો જોઈ લઈએ પછી આપણે જવાબ કહેશું. કમરના દુખાવા માટે, દાંતના દુખાવા માટે, પગની મચકોડ માટે, પેટના દુખાવા માટે. બોલો, કમરના દુખાવા માટે ના, પગની મચકોડ માટે. તો આપણે આગલા વિધાનમાં જોયું કે હળદર મીઠાનો લેપ ઉપયોગી છે લવિંગ નહીં. પેટના દુખાવા માટે તો મેં પાઠ સમજૂતીમાં કહ્યું હતું કે અજમો અથવા તો હિંગ એના માટે ઉપયોગી છે. તો સાચો જવાબ આવશે દાંતના દુખાવા માટે. જ્યારે દાંત કે દાઢ દુખતી હોય ને તો આ જે લવિંગ છે ને એ બે દાંતની વચ્ચે અથવા તો દાઢની વચ્ચે દબાવી રાખવાનું, અને જે તેનો રસ ઉતરે ને તેનાથી જે દાંત દુખતો હોય ને એ બંધ થઈ જાય છે, એટલે કે રાહત મળે છે દુખાવામાં. બરાબર? તો સાચો જવાબ છે દાંતના દુખાવા માટે. બ, તેનો ક્રમ જે છે અહીંયા બોક્સમાં લખશું. લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? દાંતના દુખાવા માટે. અને તેનો ક્રમ છે બ, અહીંયા લખશું. શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? અરડુસીના પાનનો ઉકાળો, સૂઠ અને ગોળની ગોળી, તુલસીના પાન, જીરું મીઠું નાખેલી છાશ. શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? અરડુસીના પાનનો ઉકાળો, સૂઠ અને ગોળની ગોળી, તુલસીના પાન, ડ, જીરું મીઠું નાખેલી છાશ. જીરું મીઠું નાખેલી છાશ. તો આપણને શરદીનો ઉધરસ હોય તો આપણે છાશ પીએ છીએ,
નાઓમીસ. હા, તો સાચો જવાબ આવશે ડ, જીરું મીઠું નાખેલી છાશ. અને તેનો ક્રમ અહીંયા બોક્સમાં લખશું ડ. શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? જીરું મીઠું નાખેલી છાશ. તેનો ક્રમ છે ડ. છઠ્ઠો સવાલ છે, લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે? તેનો સાચો જવાબ છે બ, દાંતના દુખાવા માટે. શેના માટે ઉપયોગી છે? દાંતના દુખાવા માટે. ચલો લખી નાખો સારા અક્ષરે. આ બધા જવાબો લખવાની જરૂર છે નહીં, માત્ર જે તેનો જવાબ છે તે જ લખવાનો છે. દાંતના દુખાવા માટે તેનો ક્રમ છે બ. શરદી અને ઉધરસ માટે શું ઉપયોગી નથી? તો જીરું મીઠું નાખેલી છાશ. તેનો ક્રમ છે ડ. ચલો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આ સાથે સાત વિધાનો તમે સારા અક્ષરે લખી નાખ્યા છે. બરાબર લખી નાખ્યા છે ને? હવે આપણે બીજો પ્રશ્ન લખશું. તેની સૂચના લખી નાખો, ખાલી જગ્યા પૂરો. ચલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પૂરો તેની સૂચના લખો. સારા અક્ષરે સૂચના લખવો જોઈએ. અક્ષર એકદમ સારા. પ્રશ્ન બે, ખાલી જગ્યા પૂરો. હવે આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ. તો જુઓ, તમારી સ્ક્રીન ઉપર તમે ખાલી જગ્યા જોઈ શકો છો. વાંચો જોઈએ પેલી ખાલી જગ્યા શું લખેલી છે. વાંચો વાંચો. રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. તો તમે રેણુનું કુટુંબ અને રાણીનું કુટુંબ જોયું, બરાબર? તો આ બંને કુટુંબમાં શું તફાવત છે? તો તમે વેણુના કુટુંબમાં જોશો કે સાથે મળીને દરેક કાર્ય કરે છે, જ્યારે રાણીના કુટુંબમાં જે છે એ રાણી અને તેના મમ્મી દરેક કામ કરે છે, બરાબર? તો રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. ખાલી જગ્યામાં તેનો જવાબ આવશે રાણીના મમ્મી. શું આવશે? રાણીના મમ્મી. તો ચલો પહેલી ખાલી જગ્યા લખી નાખો જોઈએ. રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ રાણીના મમ્મી કરે છે. પછીનો સવાલ છે, પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે. તો આ તેલ જે છે એ આપણને શેમાંથી મળે છે? આપણે સિંગ તેલ હોય કે કપાસ હોય, કોઈ બી રસોઈ માટે જે આપણે તેલ વાપરીએ છીએ તે આપણને શેમાંથી મળે છે? વનસ્પતિમાંથી મળે છે, બરાબર? તો જુઓ, ખાલી જગ્યામાં આપણે વનસ્પતિ લખેલું જોયું કે પૂરી તળવા માટેનું તેલ વનસ્પતિમાંથી મળે છે. પછીનું વિધાન છે, ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે. તો આ બધા પ્રાણી જે છે એ ખોરાક માટે શું આપે છે? બોલો બોલો. દૂધ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હું થોડી વાર માટે રોકાઈ જાઉં છું. આ ત્રણે ત્રણ ખાલી જગ્યાના વિધાનો સારા અક્ષરે લખો. ચલો તો હું બોલું. પહેલી ખાલી જગ્યા છે, રાણીના કુટુંબમાં રસોઈ બનાવવાનું કામ રાણીના મમ્મી કરે
છે. કોણ કરે છે? રાણીના મમ્મી. બીજી ખાલી જગ્યા છે, લખજો સાથે સાથે અને મને સાંભળતા જાઓ અને જોઈને લખતા જાઓ. શું કામ જોઈને લખતા જાઓ? કે શબ્દોની ભૂલ ન થાય. બીજી ખાલી જગ્યા છે, પૂરી તળવા માટેનું તેલ ખાલી જગ્યામાંથી મળે છે. તો ખાલી જગ્યામાં લખો વનસ્પતિ. શેમાંથી? વનસ્પતિ. ત્રીજી ખાલી જગ્યા છે, ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે ખાલી જગ્યા આપે છે. શું આપે છે? ગાય ભેંસ બકરી એ આપણને ખોરાક તરીકે શું આપે? વિચારો વિચારો, મીન્સ વિચારવાનું શું? તો મેં તો આન્સર લખી જ નાખ્યો છે, દૂધ. હા, તો જવાબ મારે લખવું જ જોઈએ ને, કારણ કે આ બધા ખાલી જગ્યાના જવાબો તમારી પાસે હશે તો જ તમે આ ખાલી જગ્યા બધા લખી શકશો ને એક્ઝામમાં. એટલે મેં જવાબો લખીને જ તમને આ સ્વાધ્યાય સમજૂતીમાં આ બધા પ્રશ્નો દીધા છે, એટલે તમને સહેલું પડે, બરાબર ને? તો ગાય ભેંસ બકરી આપણને ખોરાક તરીકે દૂધ આપે છે. ચલો, મને આશા છે કે આ ત્રણે ત્રણ ખાલી જગ્યા તમે સારા અક્ષરે લખી નાખી હશે. પછીની ખાલી જગ્યા છે, શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શરીરના જે સાંધા હોય ને, પગના સાંધા, હાથના સાંધા, એનો વા એટલે કે દુખ્યા કરે, એને મટાડવા માટે ઘરગથ્થું ઉપચાર શું છે? મેથી. મેથીને રાત્રે પલાળી દો એટલે સવારે એકદમ પલળી જાય ને એવી ફૂલી જાય છે, પોચી પોચી થઈ જાય, તો એને ચાવી જવાની, અથવા તો તેનો શાક પણ થાય છે. મેથીની ભાજી નહીં, આખી મેથી. તમારા ઘરે હોય ને તો તમે મમ્મીને કહેજો, બતાડશે. તો શરીરના સાંધાના વાને મટાડવા માટે મેથીનો ઉપયોગ થાય છે. પછીની ખાલી જગ્યા છે, નાના બાળકોને પેટમાં ગેસ થઈ જાય તો નાભીની આસપાસ ખાલી જગ્યા પલાળીને લગાવવામાં આવે છે. નાના બાળકો હોય એને પેટમાં ગેસ થઈ જાય એટલે પેટ જે છે ને એકદમ કઠણ કઠણ થઈ જાય, એટલે બાળક છે ને રડ્યા કરે. હવે એ બાળક બોલી તો નથી શકતું આપણને કેમ કે મને પેટમાં દુખે છે, પણ આપણે પેટમાં અડીએ ને તો એ પેટ જે છે ને એ કઠણ કઠણ લાગે છે. કેવું લાગે છે? કઠણ કઠણ. તો ખ્યાલ આવી જાય છે કે આ બાળક કેમ રડે છે, બરાબર? તો એની જે નાભી છે ને, એટલે કે ડૂટી કહેવાય, નાભીની આસપાસ આ હિંગ, જો હિંગ પણ તમે ન જોયેલું હોય તો ઘરમાં હિંગ હોય જ તે, તમે મમ્મીને કહેજો કે મને મેથી બતાડો, મને હિંગ બતાડો, મને લવિંગ બતાડો, તો તમે જોશો, હાથમાં તમે લેશો, સ્પર્શ કરશો આ બધી વસ્તુને, તો તમને ખ્યાલ આવશે કે હિંગ કોને કહેવાય, એની સ્મેલ લેજો, મેથી કોને કહેવાય, લવિંગ કોને કહેવાય. તો આ જે હિંગ છે ને, તેને પલાળીને, એ તમે પાણીમાં પલાળો કે તેલમાં પલાળો, ને જે નાભી છે ને તેની આજુબાજુ તમે લગાડશો ને, તો આ બાળક જે છે તેને આજે ગેસની તકલીફ છે ને એ દૂર થશે અને બાળક રમતું થઈ જશે, બરાબર? તો વડીલને તરત ખ્યાલ આવી જાય છે કે નાના બાળકો કેમ રડે છે. તો લખી નાખો ચોથી અને પાંચમી ખાલી જગ્યા, શરીરના સાંધાના વાને મટાડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ખાલી જગ્યામાં લખો મેથી.
पचीनी खाली जगह छे। नाना बाळकोने पेटमा गैस थई जाय तो नाभीनी आसपास हिंग पलाळीने लगाववामां आवे छे। चलो विद्यार्थी मित्रों, मने आशा छे के तमे विकल्पो अने बीजो प्रश्न खाली जग्या आ बन्ने प्रश्नों सारा अक्षरे तमारी बुक में लखी नाख्यो छे। तो आजनो लेक्चर अहीं हूँ पूर्ण करू छू। खुदा हाफिज, थैंक यू, बाय बाय।